एक बाजु सरकार द्वारा विकासनी वातो करवामां आवी रही छे तो बीजी तरफ सौराष्ट्रमां सौथी मोटा बीजा नंबरनो डेम गणातो अने गोंडलना लीलाखा नजीक आवेल भादर डेमनी कचेरीओनी हालत खंडेर बनती जोवा मळी रही छे। आ साथे धोराजी शहेरमां कार्यरत नायब कार्यपालक इजनेर भादर पेटा विभागनी कचेरीनी हालत जर्जरित थवा पामी छे जेथी कर्मचारीओ अने खेडूतोने जीवनुं जोखम थई रह्युं छे। વાત કરીએ ગોંડલના લીલાખા નજીક આવેલ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમોના ગણના પામતા ભાદર ડેમની, તો ભાદર ડેમનું 1952માં બાંધકામ શરૂ કરીને 1964માં ડેમ અને કેનાલ સહિતનું કાર્ય પૂર્ણ કરીને પ્રથમ ઇરિગેશન કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમમાંથી જેતપુરના 18 અને ધોરાજી ઉપલેટા તાલુકાના 29 એમ મળીને કુલ 47 ગામોને પીવાલાયક પાણી માટે આપવામાં આવી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા એ સમયે ભાદર ડેમની મુખ્ય કચેરી રાજકોટ અને પેટા કચેરી જેતપુર ધોરાજીમાં કાર્યરત કરી હતી। ભાદરના સિંચાઈ માટેના ગોંડલ જેતપુર ધોરાજીના 4 સેક્શનમાં વહેંચાયેલ ભાદર ડેમની સેક્શન 1ની કચેરી જેતપુર શહેરમાં અને સેક્શન 2-3 અને 4ની કચેરી ધોરાજી શહેરમાં કાર્યરત કરવામાં આવી હતી। અહીંયા ભાદર ઇરિગેશનની ઓફિસ આવેલી છે, જે સાવ જર્જરિત હાલતમાં છે। અહીંયા અધિકારી અને સાહેબ હોય તો ઓફિસમાં બેઠા હોય તો જીવના જોખમે કામ કરે, કારણ કે ઓફિસ બહુ ઇરિગેશન કેનાલ ચાલુ થઈ ત્યાર વખતની ઓફિસ છે, એક વખત પણ રિનોવેશન ઓફિસનું થયેલું નથી। એના હિસાબે કર્મચારી અને ક્લાર્કને જોખમે કામ કરવું પડે। ખેડૂત અહીંયા કોઈ પણ કામ લઈને આવે તો થોડીક વારમાં કામ લઈને વહી જાય છે, કારણ કે કર્મચારી ચાલુ ઓફિસે પોળા પડે છે અને એના ક્વાર્ટર રહેવાના છે એ કર્મચારીમાં 2020થી કોઈ રહેતું નથી, કારણ કે સરકારની સૂચના પ્રમાણે કાઉન્ટર હાઉ જર્જરી થઈ ગયા છે એ લોકોના રિપોર્ટ પ્રમાણે। એટલે ના છૂટકે એના બાળકોને ભણવાનું હોય અને બહારથી અપડાઉન ન કરવું હોય એટલે ધોરાજીમાં રહેવું પડે છે, જે લોકો ભાડાના મકાનમાં રહે છે। અને સરકારને મારી એવી રજૂઆત છે, તાત્કાલિક ધોરણે આ ઓફિસ નવી અહીંયા બિલ્ડિંગ આપે તો ખેડૂત અને અધિકારીને રહેવાની અને કામની જાળવણી સરખી થઈ શકે। અને બીજું એ કહેવાનું કે સરકાર ઘણી પહેલી એમ કહેતું હોય કે ભાદર 1ની અંદર સિંચાઈની અંદર ફોર્મ પૂરા ભરાતા નથી, પણ ફોર્મનો ટાઈમ ટૂંકો હોય એટલે કર્મચારી અને અધિકારી ધોરાજી ઓફિસની અંદર કોઈ આવવા તૈયાર નથી, તો આ જ્યાં લગન તાત્કાલિક એને ધોરાજીના કર્મચારી જે ઇરિગેશન આવે એ સજાના રૂપમાં આવે છે, તો કોઈ તો બદલી કરી નથી આવતા અને હરેક સાહેબ અહીંથી બદલી કરવાની માગે, કારણ કે કર્મચારીની ઓફિસ જ એવી જર્જરિત છે, અહીંયા કોઈ નોકરી કરવા તૈયાર નથી। અને છેલ્લા 7 વર્ષથી અહીં ફરજ બજાવું છું અને અમારી પરિસ્થિતિ જે ઓફિસની અત્યારે હાલની જે છે તે જીવના જોખમે અમે અહીંયા ફરજ બજાવીએ છીએ। અને ફોર્મ ભરતી વખતે ખેડૂતોની લાઈન લાગે છે અને ફોર્મ ભરવાનું અમને બહાર બોલાવે છે કે તમે જુઓ આમાં ક્યાં રહેવાય એવું છે, આમાં પડી જવાય એમ, છતાં અમે એને અંદર બેસીને ફોર્મ ભરાવીએ છીએ। અને ક્વાર્ટર પણ ડેમેજ છે, કોલોની મોટી છે, તેમાં પણ રહેવા એવું છે નહીં, અમે ભાડે રહીએ છીએ, કારણ કે છોકરાઓને બધાને ગમે ત્યારે કોલોની બેસી જ જાય એવું છે ગમે ત્યારે, અને ડેમેજ છે, જીવજંતુ અંદર છે, નાગ ને એવું બધું રખડે છે અંદર, તો ત્યાં અહીંયા કંઈ રહેવા એવું છે જ નહીં, અને ઓફિસમાં પણ બેસાય એવું છે જ નહીં, હાવ ગમે ત્યારે બેસી જાય એમ છે, છતાં અમે બેસીએ છીએ। ભાડે રહેવા જવાનું કારણ સાહેબ પરિવારનું ને બધું જોવું પડે, છોકરા નાના હોય તો પણ ગમે ત્યારે ઉપરથી પાણા પડે છે, ખીલા હર્યું લબડે છે, બધું એ રીતે થતું હોય છે, એટલા માટે ભાડે રહેવા જવું પડે, શું કરું, જોખમ તો કાંઈ બહુ લેવાય નહીં। ધોરાજી શહેરમાં નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર પેટા વિભાગની કચેરીની હાલત જર્જરિત થવા પામી હોવાથી કચેરી ખંડેર બનવા પામી છે, જેને લઈને ભાદર ડેમની કચેરીના બિલ્ડિંગની છતમાંથી પડતા ગાબડાને લઈને કર્મચારીઓ અને અરજદાર ખેડૂતો માટે જીવવું જોખમ સર્જાયું છે। હાલ અત્યારે આ કચેરી અમારી જર્જરિત હાલતમાં છે અને જેના માટે અમે અંદાજપત્ર સાદર કરેલું છે। અમારે કચેરીમાં અત્યારે અમુક જગ્યાએ ભેજ પણ આવે છે અને કોઈ પણ જગ્યાએ પોળા પણ ખરતા હોય છે, એના માટે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ અમે અંદાજપત્ર સાદર કરેલું છે। આ ક્વાર્ટર તમામ અત્યારે જર્જરિત હોવાથી કોઈ પણ કર્મચારી એ ક્વાર્ટરમાં રહેતા નથી અને એના માટે પણ અત્યારે કોઈ બધાને ત્યાં કોઈને રહેવા માટે આપણે રાખેલા નથી અને સરકારશ્રીના જે કઈ
માર્ગદર્શન આવેલું કે તમામ ક્વાર્ટર ખાલી જર્જરિત બિલ્ડિંગ હોય એમાંથી બધું ખાલી કરાવવું, તો આપણે મુજબ ખાલી કરાવેલ છે. અત્યારે જે તેના હેડક્વાર્ટરમાં અને જેનું ધોરાજી હેડક્વાર્ટર છે તે અહીંયા ધોરાજી સિટી, જે અમારું અંદાજપત્ર સરકારશ્રીમાં સાદર કરેલું છે તેને વહેલા તકે મંજૂરી આવે અને અમે આ જલ્દીથી તમામ કચેરીઓ નવી બનાવીએ એવી અમે આશા. ધોરાજી ભાદર ડેમ માટે પેટા વિભાગની સરકાર દ્વારા બનાવેલ કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સમયગાળા એટલે કે સમયમાં વિશાળ સ્ટાફને રહેવા માટે ક્વાર્ટરો પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષો જૂના સ્ટાફ ક્વાર્ટરો ખંડેર બનતા કર્મચારીઓને પણ શહેરના ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. હાલમાં જર્જરિત બનેલ ધોરાજી ભાદર ડેમની સિંચાઈ વિભાગની જર્જરિત કચેરીની હાલતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે કચેરીમાં બેસતા અધિકારીઓ કર્મચારીઓ અને બહારથી આવતા ખેડૂતોના માથે ગમે ત્યારે ગાબડા પડીને જીવનું જોખમ તો સર્જાયું છે, પરંતુ સરકાર દ્વારા નવી કચેરી માટેના નવા બિલ્ડિંગનું નિર્માણ ક્યારે કરશે એ પણ જોવાનું રહ્યું. ધોરાજીથી નરેશ શેખલિયાનો રિપોર્ટ. વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા ભારતમાં પણ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું અમલીકરણ અને મનપા દ્વારા પણ કોરોનાને લઈને સતર્ક